બાલાજી ગ્રુપના બિલ્ડર આશીષ શાહને કોર્ટે આપી ક્લીન ચીટ. ગુજરાતના અગ્રણી બિલ્ડર શ્રી બાલાજી ગ્રુપના સીએમડી શ્રીમાન આશીષભાઈ શાહને કોર્ટ તરફથી ક્લીન ચીટ આપવામાં આવી છે અને તેમના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી પોલીસ ફરિયાદોને ફગાવી દીધી છે. કોર્ટમાંથી ક્લીન ચીટ મળ્યા બાદ શ્રીમાન આશીષભાઈ શાહે તેમના વિરુદ્ધ થયેલી ખોટી પોલીસ ફરિયાદોને લુખા અને ગુનાહી તત્વો તરફથી થઈ રહેલી કનડગત અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં આશીષભાઈ શાહે જણાવ્યું હતું કે કોર્ટ તરફથી મને ક્લીન ચીટ આપવામાં આવી છે. મારી વિરુદ્ધ તદ્દન ખોટી પોલીસ ફરિયાદો દાખલ કરીને મારો બિઝનેસ તોડી પાડવા, મારી ઇજ્જત પ્રતિષ્ઠાને લાંછણ લગાડવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. મારી વિરુદ્ધ ફરિયાદ કરનાર ભાવિન પટેલ, તેજસ પટેલ સહિત તેના અન્ય સાથીઓ દ્વારા આ ષડયંત્ર રચવામાં આવ્યું છે. એટલે અમને પોલીસ પર વિશ્વાસ પૂરો છે, પણ જે સિસ્ટમના માણસો જે છે, જે ખોટી રીતે એની એફઆઈઆર એક જ સેકન્ડમાં ખુલાસો માંગ્યા વગર દાખલ કરે છે, એ સિસ્ટમને કોઈ બી સિનિયર અધિકારી કે સિનિયર ડીજી સાહેબ આ વસ્તુની પ્રોપર તપાસ થઈને જો કોઈ બી મારા સિવાય કોઈ બી વિશે કે કોઈ બી બિઝનેસમેન અગેન્સ્ટમાં એફઆઈઆર જોઈને ચકાસીને કરી હોત, ધારો કે જે સાપુરમાં એફઆઈઆર થઈ એ એફઆઈઆરમાં જે સીસીટીવી કેમેરા ફૂટેજ એ દિવસે જોવાઈ ગયા હોત, તો અમારા વિરુદ્ધ એફઆઈઆર ન થઈ હોત. કારણ કે એક બિઝનેસમેનના છાપામાં રોજ નામ આવે એ વસ્તુ એને પોસાય નહીં. કારણ કે જ્યારે અમારે બેંક જોડે સંકળાયેલા છીએ, અમે 800 કરોડની લોન લઈને 800 કરોડ બેંકને પાછા ચૂકવેલા છીએ. આ ગ્રુપની એક રેપ્યુટેશન છે, અમારી પત્નીની એક રેપ્યુટેશન છે, મારા ફાધરની એક રેપ્યુટેશન છે, એ દાગ ન લાગે. અને આ ચાર ન્યુસન્સ મારા માણસોને કારણે અમારી વારે ઘડીએ એકની એક જ ફરિયાદ થઈ રહી છે, એ વસ્તુ ન બને એના માટે આ નમ્ર વિનંતી છે. અમે પોલીસ સામે નહીં, પરંતુ મારી પત્ની હાઈકોર્ટમાં આજે પિટિશન દાખલ કરી રહી છે કે અમારા પરિવારની અને અમારા બિઝનેસની સિક્યોરિટી શું કે જે આ રીતના ખોટી ફરિયાદો 3 જણના કહેવા ઉપર જ, અને એકના એક જેમાં સાક્ષી છે, કોઈકમાં કોઈક એનો મિત્ર છે, કોઈક માણસે મકાન બેંકનું 28 કરોડનું ફ્રોડ કરેલું છે, એ જ માણસો ફરિયાદ કરે છે. તો મને એ સમજાવો કે સાહુકાર માણસો ફરિયાદ કરે કે જેની અગેન્સ્ટમાં ફરિયાદો થયેલી છે એ માણસોને પોલીસ સાહુકાર ગણી અને અમારા વિરુદ્ધ ફરિયાદ કરે છે, એ વસ્તુને તપાસનો વિષય છે. અને તપાસ જો થશે તો આ બધી જ વસ્તુનો ખુલાસો ક્લિયર થઈ જશે. કારણ કે જે નિર્દોષ લોકો અહીંયા બેઠેલા છે એ લોકોને કોઈ લેવા દેવા નથી બાલાજી ગ્રુપની, અને 307ની કલમ એમના વિરુદ્ધ બી લાગેલી છે. આથી આ જે વસ્તુની તપાસ અત્યારે થઈ રહી છે, સીઆઈડી ક્રાઇમે સુપ્રીમમાં એનો જવાબ ફાઇલ કરેલો છે, અને જે ફાઇલમાં તપાસ જેટલી થયેલી છે એમાં તેજસને 10 વાર નોટિસ આપવામાં આવી છે અને તેજસ હાજર થતો નથી, અને આ જ રીતે ખોટી ફરિયાદો પોલીસ સ્ટેશનમાં જઈને નાખ્યા કરે છે. એટલે સરકાર મીડિયા થ્રુ સરકારને એક મેસેજ આપવા માંગુ છું કે આવા ન્યુસન્સ વેલ્યુને પકડી અને એની અગેન્સ્ટમાં બી ખોટી ફરિયાદના આધારે જે બી ગુના દાખલ થતા હોય એ કરાવવા જરૂરી છે.